યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે એક જ દિવસમાં 40 ટન પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. એક દિવસમાં મોહનથાળના પ્રસાદના 4 થી 5 લાખ પેકિંગનું વેચાણ થઈ રહ્યું છે. આ મોહનથાળ બનાવવા માટે 700 જેટલા શ્રમિકો રાત દિવસ કામ કરી રહ્યા છે, જેમાં 400 જેટલી મહિલા શ્રમિક પોતાની રોજીરોટી મેળવે છે. 7 દિવસ ચાલતા આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે, ત્યારે આ વખતે 25 લાખ પ્રસાદના પેકેટ જાય તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. પ્રસાદ સ્વરૂપે મળતો આ મોહન થાળ ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવે છે. આ મોહનથાળ 20 દિવસ સુધી બગડતો નથી. મંદિર દ્વારા આ પ્રસાદના નાના મોટા પેકેટ્સ બનાવવામાં આવે છે, જેની કિંમત ₹10, ₹25 અને ₹50 રાખવામાં આવી છે. કિંમતે આ પ્રસાદ બનાવવામાં આવે છે. રોજનું અહીંયા 40 ટન ઉત્પાદન થાય છે, જેમાં આપણે 12 ટન 1000 ટન 8 અને 9 ટન કિલો ઉપયોગ કરવામાં આવે છે. અને સામાન્ય તાપે શેકી અને બિલકુલ બદામી રંગ લાવી અને એમાં 2 કિલો ઘી એક્સ્ટ્રા મિક્સ કરીને ધાબુ દઈને બનાવવામાં આવે છે, જેના કારણે આ પ્રસાદ 20 દિવસ સુધી ખાવા લાયક રહે છે. અંબા માતાજીના મંદિર માટે જે પ્રસાદ આપવામાં આવે છે, એ પ્રસાદનું ઉત્પાદન અહીંયા થાય છે. દરરોજના 120 ગણ આશરે કે 40 ટન જેટલું ઉત્પાદન થાય છે, જેના 5 થી 6 લાખ પેકેટ બનાવવામાં આવે છે. એમાં 700 જેટલી લેબર કામ કરે છે, એમાં 450 બહેનો હોય છે અને 150 જેટલા જેન્ટ્સ હોય છે. એ બધા અહીંયા કામ કરે છે અને એ પ્રકારના જેટલા બી બોક્સ અહીંયા તૈયાર કરે છે, એ બધા મંદિરમાં પહોંચાડીએ છીએ. આજે જે બોક્સ તૈયાર થાય એ કાલે વિતરણ કરવામાં આવે છે. એ રીતનું અહીંયા બધું પ્લાનિંગ ચાલે છે. હાલમાં અંબાજી ખાતે ભાદરવી મેળો ચાલી રહ્યો છે, એનો આજે 3જો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે, યાત્રિકો આવી રહ્યા છે. જે યાત્રિકો આવે છે માના ચરણોમાં આવે છે, જે પ્રસાદ અહીંથી લઈ જાય છે અને પ્રસાદનું અનેરું મહત્ત્વ છે. જે પ્રસાદ બનાવવામાં આવે છે, જે મોહનથાળ અહીં આ જગ્યા પર બનાવવામાં આવે છે, આપણે એ જગ્યાનો આજે જે મોહનથાળ બનાવવામાં આવે છે, એ દરરોજનું 40 ટન જેટલું ઉત્પાદન અહીં થાય છે. 40 ટન ઉત્પાદન કરવામાં આવે છે, એના 5 લાખ જેટલા પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે. 5 લાખ પેકેટ જે કરવામાં આવે છે, એમાં 700 થી વધુ જે કારીગરો જે લેબર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં 400 થી વધુ સંખ્યામાં મહિલા જે શ્રમિકો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓ પોતે આની રોજગારી મેળવે છે, મંદિર ટ્રસ્ટ રોજગારી સારી આપે છે. જયદેવ દવે, ઝી મીડિયા, અંબાજી.